અહીં પાઠ્યપુસ્તકમાં આ રીતે તમને નાઇન એ એક્ટિવિટીઝ આપવામાં આવી છે જેમાં સૂચના છે વસ્તુ ઓળખો અને શબ્દ પૂર્ણ કરો તમને અહીં ચિત્ર આપ્યા છે આ ચિત્ર તમારે ઓળખવાના છે અને અહીં તમને જે શબ્દ આપવામાં આવ્યા છે તે તમે જોઈ શકો છો એમાં વચ્ચે અમુક મૂળાક્ષરો નથી તો આપણે આ શબ્દને પૂર્ણ કરવાના છે આ ચિત્રને આધારે તો અહીં નંબર એક ચિત્ર તમે જોઈ શકો છો શેનું છે તમને ખ્યાલ આવ્યો હશે ધીઝ ઇઝ અ હવે અહીં તમને બી ખાલી જગ્યા ટી એટલે આપણે શબ્દ બનાવીશું બેટ ત્યાર પછી બીજું ચિત્ર છે ટેબલ તો અહીં આપણે ટી એ બી પછી એલ ઇ ટેબલ એટલે આપણી પાસે બે શબ્દ બન્યા ધીઝ ઇઝ અ બેટ ઢેટ ઇઝ અ ટેબલ તે જ રીતે અહીં નંબર બે ધીઝ ઇઝ અને ઢેટ ઇઝ જે વસ્તુ નજીક છે તેના માટે ધીઝ એટલે કે આ અને જે દૂર છે એના માટે આપણે ઢેટ એટલે કે પેલું પેલી પેલો તો હવે આપણી પાસે શબ્દ જે અપૂર્ણ છે એટલે કે પૂરા નથી તો આપણે એને પૂર્ણ કરીએ તો ટી ખાલી જગ્યા પી તો અહીં છે ટેપ અને પી પરથી આપણી પાસે બીજો શબ્દ બને છે પી એ આર તો છે જ બીજું આર ઓ પેરટ ધેટ ઇઝ અ પેરટ ધીઝ ઇઝ અ ટેપ ધેટ ઇઝ અ પેરટ તે જ પ્રમાણે અહીં ધીઝ આર અહીં બે પુસ્તક દેખાય છે તો એને એના માટે શબ્દ છે બી ડબલ ઓ કે બુક અને અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં કાઇટ તો બુક્સ તમે જુઓ અહીં આપણે એક બુક્સ કેમ કારણ કે અહીં બુક એટલે કે એક પુસ્તક હોય તો આપણે એના માટે શબ્દનો ઉપયોગ કરીશું બુક પણ એક કરતાં વધારે છે એટલે આપણે શબ્દ બનાવીશું બુક્સ પાછળ આપણે એસ મૂક્યું તે જ પ્રમાણે હવે કાઈટ એક નથી એક કરતાં વધારે છે તો એના માટે આપણે શબ્દ મૂકીશું કે આઈ ટી ઈ એસ કાઇટ્સ ધોઝ આર કાઇટ્સ ધીઝ આર બુક્સ ધોઝ આર કાઇટ્સ અહીં આપણે વસ્તુ ઓળખી અને શબ્દને પૂર્ણ કર્યા આગળ જોઈએ નંબર ચાર ધીઝ ઇઝ એન તો અહીં આપણી પાસે એ પછી બધા જ ખાના ખાલી છે તે જ પ્રમાણે અહીં પણ તમે જોઈ શકો છો શબ્દ અપૂર્ણ છે આપણી પાસે એક તરફ ધીઝ ઇઝ એન ચિત્ર શેનું દેખાય છે તમને એપલ અને ઢેટ ઇઝ એટલે આ બાજુ આપણે ચિત્ર જોઈ શકીએ છીએ એલિફન્ટ હવે ચિત્રના આધારે આપણે આ શબ્દને પૂર્ણ કરીએ તો એ પછી ડબલ પી એલ ઇ એપલ તો ધીઝ ઇઝ એન એપલ તે જ પ્રમાણે હવે આપણે જોઈ શકો છો શરૂઆત થઈ ગઈ છે બીજા શબ્દની ઈ એલ ઇ પી એચ એ એન ટી એલિફન્ટ ધેટ ઇઝ એન એલિફન્ટ આ સફરજન છે અને પેલી બાજુ શું છે હાથી છે તે જ પ્રમાણે નંબર પાંચ ધીઝ ઇઝ અહીં જોઈ શકો છો એક કરતાં વધારે છે શું દેખાય છે ચિત્રમાં તમને મેંગો આપણી પાસે શબ્દ અહીં અધૂરું છે તે જ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો ઓરેન્જ એક કરતાં વધારે છે પહેલાં આપણે શબ્દને પૂર્ણ કરીએ એમ એ એન જી ઓ ઈ એસ મેંગોઝ ઓ પછી મેંગો પછી ઈ એસ આપણે મૂક્યું બહુ વચન બનાવ્યું એટલે એને ઈ એસ લાગ્યું છે મેંગોઝ તે જ પ્રમાણે ધીઝ આર મેંગોઝ તે જ રીતે હવે ઓરેન્જીસ એ એન જી ઈ એસ ધોઝ આર ઓરેન્જીસ તો આ રીતે આપણે અહીં શબ્દ પૂર્ણ કર્યા હવે આપણે જોઈએ આગળ પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી નાઇન બી અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ મુજબ નીચેના વાક્ય લખો ઉદાહરણમાં શું છે ધીઝ ઇઝ અ ડોલ તો અહીં તમને ખાના આપવામાં આવ્યા છે આ જે વાક્ય છે તેને તમારે ખાનામાં આ રીતે એક એક મૂળાક્ષર સારા અક્ષરે લખવાના રહેશે ધીઝ ટી એચ આઈ એસ ધીઝ ઇઝ અ ડોલ તે જ પ્રમાણે આપણે ધીઝ આર રેબિટ્સ તો અહીં આપણે બધા દરેક ખાનામાં શું કરવાનું છે આ વાક્યમાં જેટલા પણ મૂળાક્ષર છે એ મૂળાક્ષર આપણે મૂકવાના છે ટી એચ ઇ એસ ઇ ધીઝ એ આર ઈ આર રેબિટ્સ આર એ ડબલ બી આઈ ટી એસ અને પછી ફૂલ સ્ટોપ ધીઝ આર રેબિટ્સ આ રીતે તમને આગળ બીજા વાક્ય પણ લખવાના છે આર ધોઝ ડવ આર ધોઝ ડવ્સ અહીં આપણે લખીશું એ આર ઈ આર ટી એચ ઓ એસ ઇ ધોઝ ડીઓવી ઈ એસ ડવ અને સાથે ક્વેશ્ચન માર્ક્સ તે જ પ્રમાણે ઇઝ ધૅેટ અ કેપ તો અહીં ઇઝ આઈ એસ ટી એચ એ ટી ધેટ અ સી એ પી કેપ અને સાથે ક્વેશ્ચન માર્ક્સ તે જ પ્રમાણે ઢોઝ આર બનાનસ ટી એચ ઓ એસ ઇ ધોઝ એ આર ઈ આર બી એ એન એન એ એસ અને સાથે તમારું ફૂલ સ્ટોપ બનાનાસ ધોઝ આર બનાનાસ તે જ પ્રમાણે ઇઝ ધીઝ એન ઓક્સ તો અહીં ઇઝ આઈ એસ ટી એચ આઈ એસ એ એન એન ઓ એક્સ ઓક્સ અને સાથે ક્વેશ્ચન માર્ક્સ આ રીતે આપણે આ વાક્ય લખ્યા આગળ આપણે એક્ટિવિટી ટેન પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી ટેન અહીં એક્ટિવિ ટેનમાં સૂચના જોઈએ ઉદાહરણના વાક્ય વાંચો અને ખાલી જગ્યામાં વિગતો પૂરો ઉદાહરણ છે અહીં તમને વોટ ઇઝ ધીઝ આ શું છે ઇટ ઇઝ એન એપલ આ સફરજન છે અહીં વોટ આર ધીઝ આ શું છે અહીં એક કરતાં તમને વધારે એપલ દેખાય છે તો ધે આર એપલ્સ અહીં એક હોય તો ઇટ ઇઝ એક કરતાં વધારે છે તો ધે પછી એની સાથે શું આર અને એપલ્સ પાછળ એસ મૂકવામાં આવ્યું છે તો હવે તે જ પ્રમાણે આપણે અહીં બીજા વાક્ય જોઈએ વોટ ઇઝ ધેટ પેલું શું છે તો ઇટ ઇઝ અ સ્ટાર એક સ્ટાર છે એટલે આપણે લખ્યું અ સ્ટાર ઇટ ઇઝ અ સ્ટાર આગળ નંબર બે વોટ આર ધોઝ પેલા શું છે આ બ એક કરતાં વધારે સ્ટાર્સ તમને દેખાય છે એટલે આપણે ધે આર સ્ટાર્સ પાછળ શું મૂક્યું આપણે એસ ધે આર સ્ટાર્સ તે જ પ્રમાણે નંબર ત્રણ હવે અહીં ફક્ત નામ આપ્યું છે અ હેટ પણ આગળ ખાલી જગ્યા ખાલી છે તો આપણે એમાં શું લખીશું વોટ ઇઝ ધેટ પહેલી શું છે ઇટ ઇઝ અ હેટ તે ટોપી છે અહીં એક કરતાં વધારે છે એટલે આપણે શું લખીશું વોટ આર ધોઝ આન્સર છે ધે આર હેટ્સ આગળ વોટ ઇઝ ધેટ અહીં તમે ચિત્ર જોઈ શકો છો ઇટ ઇઝ અ શું છે સ્પેરો તે ચકલી છે તે જ પ્રમાણે હવે બીજા ચિત્રમાં વોટ આર ધોઝ આપણે જવાબ લખીશું ધે આર સ્પેરોઝ ત્યાર પછી નંબર સાત વોટ ઇઝ ધેટ ઇટ ઇઝ અ વ્હીલ પૈડ્યું છે વોટ આર ધીઝ તો ધે આર વ્હીલ્સ તો અહીં આપણે ઇટ અને ધે એક અને એક કરતાં વધારે આગળ વોટ ઇઝ ધેટ ઇટ ઇઝ અ નેસ્ટ તે માળો છે પંખીનો માળો તમે ચિત્રમાં જોઈ શકો છો એક છે એટલે આપણે ઇટ ઇઝ અ નેસ્ટ અહીં એક કરતાં વધારે છે એટલે આપણે ધીઝ ધીસ અગિયાર સનો ઉપયોગ કર્યો ધીઝ અને આર વોટ આર ધીઝ આન્સર છે ધે આર નેટ પાછળ એસ મૂક્યો આપણે નંબર વોટ ઇઝ ધેટ આન્સર છે ઇટ ઇઝ અ મોબાઈલ તે મોબાઈલ છે તો અહીં વિદ્યાર્થીની મિત્ર આપણી એક્ટિવિટી ટેન પૂર્ણ થાય છે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી નાઇન એ નાઇન બી અને એક્ટિવિટી ટેન વિશેની સમજ મેળવી દરેક વિદ્યાર્થીનીઓએ પોતાની અંગ્રેજીની જે ચોપડી છે એટલે તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે તેમાં એક્ટિવિટી નાઇન એ બી અને ટેન એના પ્રશ્નોત્તર દરેક વિદ્યાર્થીનીઓએ સારા અક્ષરમાં જોઈને લખવાના રહેશે અહીં આપણે આજનો આ તાસ પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ